जय माता जी। नवरात्रिनू आजे त्रीजू नोरतू एटले के माँ दुर्गानू नव स्वरूप में त्रीजू स्वरूप एटले माँ चंद्रघंटा। आजे जे जगदंबानी पूजा आपणे करीए छीए ते चंद्रघंटाना स्वरूप में आपणे पूजा करीए छीए। पहला बे दिवसना स्वरूप हता शैलपुत्री अने ब्रह्मचारिणी माता। तो आ बने स्वरूपो छे ए माताजी छे भगवान शिवजी ने पामवा माटे, भगवान शिवजी साथे लग्न करवा माटे तपश्चर्या करे छे, भगवान शिवजी माटे ते पुनर्जन्म लिए छे तेनी कथा हती। आजे माँ चंद्रघंटा एटले के माता जगदंबा माँ पार्वती छे आजे चंद्रघंटानुं स्वरूप लिए छे। आ चंद्रघंटानुं स्वरूप एटले शुं? तो के माता पार्वतीना जगदंबाना कपाळनी अंदर घंट आकारनो अर्धचंद्र एना चिन्ह छे एटले पण चंद्रघंटा कहेवामां आवे छे। तेनी पाछळनी कथा एवी छे, एक वखत देवोना नगरनी अंदर महिषासुर नामनो राक्षस पहोंचे छे अने ते देवो उपर हुमलो करे छे अने देवोना राजा इंद्र एनु सिंहासन कब्जे करी लिए छे। बधा ज देवो छे त्राहिमाम पोकारे छे अने बधा दोड़ता त्रिदेव पासे जाय छे। आ दानवो साथेनी युद्धनी अंदर, महिषासुर साथेनी युद्धनी अंदर इंद्र अने देवो छे जीती शकता नथी, खूब युद्ध चाले छे। त्राहिमाम पोकारी अंते छे ए त्रिदेव एटले के ब्रह्मा विष्णु ने महेश पाहे जाय छे अने कहे छे कि अमने उपाय बतावो कि आ महिषासुर नामनो राक्षस छे ए मारुं इंद्रासन लई लीधुं। त्यारे त्रिदेवे कीधुं કે તારે આ મહિષાસુર નામના રાક્ષસને મારવો હોય તો તારે ભગવતી જગદંબા પાસે જવું પડે, એ ચંદ્રઘંટા પાસે જવું પડશે તારે। ત્યાર પછી ઇન્દ્રદેવ અને બધા દેવતાઓ છે માં જગદંબા પાસે જઈ અને પ્રાર્થના કરે છે। આ દેવી જગદંબા છે ત્યારે દેવી જગદંબાને ભગવાન શિવ અને આ ત્રિદેવ છે આજ્ઞા કરે છે કે મહિષાસુરને મર્દન કરવા માટે તમે જાઓ, ઇન્દ્રની સહાય કરવા માટે, દેવોની સહાય કરવા માટે જાઓ। ત્યારે દેવી ભગવતીને માતા પાર્વતીને આ ત્રિદેવ છે તેને એક વાઘ નામનું વાહન આપે છે, વાઘ આપે છે અને વાઘ ઉપર સવાર થઈ ઇન્દ્રના નગરમાંથી એક ઘંટ લઈને જાય છે। ઘંટનો પ્રચંડ નાદ કરતા જાય છે અને મહિષાસુર સાથે યુદ્ધ કરે છે અને મહિષાસુર સાથે યુદ્ધ કરતા પ્રચંડ ઘંટનો નાદ કરતા એટલે પણ ચંદ્રઘંટા કહેવાય છે, પ્રચંડ નાદ કરતા તે જાય છે અને મહિષાસુરને હરાવે છે યુદ્ધની અંદર અને ઇન્દ્રને ફરી પાછો એનું ઇન્દ્રાસન આપે છે। એટલે કે માં જગદંબા આસુરી શક્તિનો નાશ કરવા માટે આજે પોતા શિવજીને તપ કર્યા પછી શિવજી મળે છે, એ જ રીતે દાનવોને હરાવવા માટે, દેવોની મદદ માટે, અસુરી શક્તિનો નાશ કરવા માટે જગદંબા છે એ ખુદ ચંદ્રઘંટાનું સ્વરૂપ ધારણ કરે છે। એવી રીતે આપણે આની અંદર અસુરી શક્તિ રહેલી છે, એ અસુરી શક્તિને આજે નાશ કરવા માટે માં ભગવતીને ચંદ્રઘંટાને આપણે પ્રાર્થના કરીએ કે અમારી અંદર જે અસુરી વિચારો રહેલા છે તેનો તમે હે માં ભગવતી, હે ચંદ્રઘંટા તમે નાશ કરો, અમારો પણ ચંદ્રની જેમ ઉદય થાય, ચંદ્ર જેમ સોળે કળાએ ખીલતો રહીએ એવું અમારું જીવન ખીલતું રહીએ, એવી પ્રાર્થના સાથે આજના દિવસને માં ભગવતીને સમર્પિત કરીએ। જય માતાજી।